નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનપી એજ્યુકેશનમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આજના ટૉપિકમાં વાત કરીશું ધોરણ આઠમાં ગણિતમાં ચેપ્ટર નંબર ચૌદ અવિકરણમાં એમાં આપણે સ્વાધ્યાયપૂર્તિ સોલ્યુશનની રજૂઆત કરવાના છીએ એમાં મિત્રો તમારો છેલ્લો ટૉપિક બાકી હતો જે પ્રશ્ન નંબર પંદર ભગા કરો એ આપણે આજ આજના વિડીયોમાં એ ટોપિક અહીંયા પૂરો કરીશું અને સાથે સાથે પ્રવૃત્તિના પણ દાખલા છે એ પણ આજે અહીંયા પૂરા કરીશું અને અગાઉના પ્રશ્નો જે પ્રશ્ન પાંચથી ચૌદ તમે દેખ્યા ના હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી જ છે તમે એમાં જઈને અલગ અલગ ભાગ દેખી શકો છો અને વિદ્યાર્થી મિત્રો તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો એની પણ નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો તમે એમાં પણ જઈને મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો તેથી તમને દરેક વસ્તુ મટીરિયલ પીડીએફ સ્વરૂપે દરેક વસ્તુ તમને મળતી રહેશે ઓકે તો ચાલો વાત કરીએ પ્રશ્ન નંબર પંદર તો મિત્રો અહીંયા પ્રશ્ન નંબર પંદર તમને ભાગાકાર કરવાની વાત કરી છે એમાં તમને અહીંયા દાખલા એકથી આઠ આપ્યા છે ને પ્રવૃત્તિના બંને દાખલા આપ્યા છે અહીંયા જગ્યાના ભાવના કારણે હું તમને અલગ પેજમાં ગણાઈશ બરાબર એ તમારા દાખલા સ્વાધ્યાય પોતીના જ છે પણ અહીંયા જગ્યા નાની હોવાથી આપણે અલગ પેજમાં ગણીશું તો આપણે દાખલા સરળ રીતે સમજી શકીશું ઓકે તો ચલો વાત કરીએ આપણે હવે પ્રશ્ન એક તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે વાત કરીશું દાખલા નંબર એકમાં તો તમને રકમ આપી છે કે બાર એક્સની ચાર ઘાત વાયનો ઘન જેડ નો સ્કવેર ચાર એક્સનો સ્કવેર વાયનો સ્ક્વેર જેડ બરાબર આપણને આ રીતની રકમ આપી છે નંબર એક દાખલા નંબર તો અહીંયા આપણે તેના મૂળ સ્વરૂપમાં લખીશું એટલે કે બાર એક્સની ચાર ઘાત વાયનો ઘન જેડ નો સ્કવેર ભાગ્યા ચાર એક્સ નું સ્કવેર યનું સ્કવેર જેડ હવે મિત્રો અહીંયા આપણે કામ શું કરવાનું છે આપણને આ રીતનો ભાગાકાર આપ્યો છે હવે આપણે તેના અવયવ સ્વરૂપે લખવાના છે મતલબ તેના ભાગ પાડવાના છે તો પેલા આપણે અંકના બાર છે એને આપણે ચાર ગુણ્યા ત્રણ લખી શકીએ પછી જે આપણને ચલ આપ્યા છે ભેગા એક્સ વાય જેડને એને પણ આપણે ગુણાકાર સ્વરૂપે અલગ પાડીશું ભાગ તો એક્સની ચાર ઘાત લખીશું ગુણ્યા વાયની ત્રણ ઘાત ગુણ્યા જેડ સ્ક્વેર ભાગ્યા ચાર ગુણ્યા એક્સ નો વર્ગ નો છે આપણે ઉડાડીશું પછી આપણે એનાય સ્વરૂપ પદ જે આપણા ભાગ ઉડી ગયા પછી શું બાકી વધ્યું ત્રણ ગુણ્યા ની ચેર ઘાત ગુણ્યા નો ઘન ગુણ્યા નો ભાગ્યા એક્સનો સ્ક્વેર ગુણ્યા વાયનો સ્ક્વેર ગુણ્યા આપણા ઝેડ વધે છે હવે મિત્રો તમે એક વસ્તુ ભણી ગયા છો કે કોઈ છેદમાં તમને કોઈ વસ્તુ આપી હોય તેને અંશમાં કન્વર્ટ કરવી હોય તો તમે નિત્યસમ ભણી ગયા હતા નિત્યસમ મતલબ સૂત્ર તમારું ઘાત અને ઘાતાંગમાં તો જ્યારે તમને આધારો સરખા છેદમાં આપ્યા હોય એ આધાર તમારે ઉપર લઈ જવા હોય તો તમારું પદ એ પ્લસમાંથી થશે માઇનસમાં અને માઇનસમાં થશે પ્લસમાં એટલે કે તમારું સૂત્ર શું હતું એ આપણે અહીંયા જોઈ લઈએ તો આપણે સૂત્ર ભણી ગયા કે તમે એની એન ઘાત એની એન ઘાત તમારી પ્લસમાં હોય તમારી છેદમાં એની માઇનસ એન ઘાત થાય અને જ્યારે પણ કદાચ છેદમાં એની માઇનસ એન ઘાત હોય તમે ઉપર લઈ જાઓ તો એની એન ગાત થઈ જાય છેદમાં એક વધારે આ રીતનું તમે સૂત્ર બની ગયા હતા બરોબર તો અહીંયા આપણે એ જ કરીશું તો ચલો વાત કરીએ ત્રણ ગુણ્યા પણ જે વસ્તુ આપણે નીચેથી ઉપર લઈ જઈએ એ આધારો પાસ પાસે ગોઠવીશું

હવે તમે જે પદો પાસ પાસે લાવો છો એને આપણે કરી દી અંડરાઈન આપણને ખબર પડે કે એ જોડી આપણી સરખી છે હવે મિત્રો બીજી વસ્તુ તમે એક નિત્યસમ ભણી ગયા હતા કે જ્યારે આધારો સરખા હોય શું જ્યારે આધાર સરખા હોય એટલે કે અહીંયા સાઈડમાં સૂત્રો લખું છું હું કે એની એમ રેસ્ટુ ગુણ્યા એની એન રેષ્ટું તો જ્યારે તમારા બંને આધાર આધાર મતલબ તમને જે નીચે આપ્યા છે એ ઉપર ઘાતાં કહેવાય જ્યારે તમારા બંને આધારો સરખા હોય તો તમારા ઘાતોને થશે કાતૂન તથા સરવાળો અને સંબંધ હોવો જોઈએ ગુણાકારનો એટલે કે એની એમ વત્તા એન તો અહીંયા આપણે એ જ કરીશું ધ્યાન રાખજો ત્રણ ગુણ્યા એક્સની ચાર વત્તા કોશમાં માઇનસ બે કરીશું ગુણ્યા વાયની ત્રણ વત્તા કોશમાં માઇનસ બે કરીશું ગુણ્યા ઝેડની બે વત્તા માઇનસ એક કરી શું કર્યું જે આપણે સૂત્ર પ્રમાણે જે અહીંયા સરવાળું મૂક્યો એ તમારા સૂત્રના આધીન છે એ પ્રમાણે અહીંયા આપણે કામ કરીએ માઇનસ બે તમે જે નીચે છે તમે નીચે જે છેદ કન્વર્ટ કર્યો તો એના તમારા માઇનસ બે છે હવે આપણે ત્રણ ગુણ્યા એક્સની ચાર ઓછા બે મળશે ગુણ્યા ની ત્રણ ઓછા બે મળશે ગુણ્યા ની બે ઓછા એક મળશે હવે આપણે અહીંયા ગાતોની કરીશું બાદ બાકી તો ત્રણ ગુણ્યા એક્સનો વર્ગ મળશે ગુણ્યા વાયની એક ઘાત મળશે ગુણ્યા જેડની આપણને એક ઘાત મળશે તો એક ઘાતનું મિનિંગ આપણે ધનમાં ઘાત હોય તો અહીંયા આપણે ઘાત લખતા નથી તો અહીંયા આપણો જવાબ બનાવવો હોય તો જવાબ શું બનશે પદોને ભેગા કરી દઈએ તો ત્રણ એક્સનો વર્ગ વાય અને જેડ તો આપણો જવાબ શું બન્યો ત્રણ એક્સનો વર્ગ વાય જેડ તો કે તો તમારો દાખલો એક આ રીતે મિત્રો છે તમારે ધ્યાનથી સમજવું પડશે દાખલો અહીંયા લોંગ બનશે પણ તમને એ વસ્તુ સરળ પડશે તમે જે અગાઉ ચેપ્ટરમાં ભણી ગયા છો એ જ પ્રમાણે કોઈ વસ્તુ ભૂખવાની રહેશે નહીં બરાબર તો હવે નંબર બે જોઈએ આપણે તો નંબર ટુની રકમ આપણને અહીંયા કે એક્સનો વર્ગ વત્તા સેવન એક્સ વત્તા દસ કૌશ પૂરો ભાગ્યા એક્સ વત્તા ટુ છે આને પેલા આપણે મૂળ સ્વરૂપમાં લખી દઈએ તો એક્સનો સ્ક્વેર વત્તા સેવન એક્સ વત્તા દસ ભાગ્યા એક્સ વત્તા ટુ હવે અહીંયા સમજો આપણે એક વસ્તુ નિત્યસમ ભણી ગયા હતા પહેલાં પહેલી વસ્તુ આપણે અગાઉ દાખલા શું ભણાતા કે જો કોમન નીકળતા હોય તો કાઢવાના નંબર ટુ સ્ટેપ શું ભણ્યા હતા પછી તમારે નિત્યસમ વત્તાકાર અને ઓછાકારનું હતું એ તમે ના વાપરો હતું મધ્યમ પદ તો ઓછા વત્તાકાર નિત્યશ્રમમાં આપણે એ ભણ્યા હતા કે પ્રથમ તમારા આધાર મતલબ પ્રથમ પદ અને અંતિમ પદ કોઈ સંખ્યાનો વર્ગ નીકળ્યો તો તમારે એ મૂકવાનું ના નીકળતો મધ્યમ પદ તો અહીંયા પ્રથમ અને અંતિમ પદમાં કોઈ સંખ્યાનો વર્ગ નીકળતો નથી તો અહીંયા મધ્યમ પદ વાપરીશું પ્રથમ અને છેલ્લા પદનો ગુણાકાર એકાદ દસ બરાબર પછી જે બંને તમે જવાબ મળે છે એના તમે અવયવ પડો દસના પાન દુ દસ મળશે તો પાંચ એક્સ અહીંયા ટુ એક્સ લખીશું એક્સનો વર્ગ વધતા પાંચેક્સ વધતા ટુ એક્સ દસ ભાગ્યા એક્સ વત્તા ટુ હવે ચાર પદ બન્યા બંને પદની જોડીમાંથી આપણે કોમન કાઢવાનો પ્રયત્ન કરીશું આ બંને પદોની જોડીમાંથી તો આપણને અહીંયા જવાબ મળશે એક્સ કો એક્સ પાંચ વત્તા ટુ એક્સ વત્તા પાંચ છેદમાં તમારું એક્સ વત્તા ટુ છે હવે આપણે અહીંયા એક્સ વત્તા ટુ પદોની ભેગા કરીશું અને એક્સ વત્તા પાંચ વધ્યા છેદમાં એક્સ વત્તા ટુ તો તમારા એક્સ વત્તા ટુ નીકળી ગયા તો તમારું અહીંયા આન્સર બનશે એક્સ વત્તા પાંચ એક્સ વત્તા પાંચ તો તમારો આન્સર કયો બન્યો એક્સ વત્તા પાંચ ઓકે દાખલામાં બધાને ખ્યાલ આવી ગયો છે તો હવે આપણે નંબર ત્રણ જોઈશું તો અહીંયા આપણને નંબર ત્રણ દાખલો જોઈએ તો રકમ આ રીતની આપી છે કે પ્રથમ કોશમાં ચાર એક્સનો વર્ગ વાયનો સ્કવેર ઓછા નવ ભાગ્યા બીજા કોશમાં ટુ એક્સ વાય વધતા ત્રણ આપણને આ રીતની રકમ આપી છે તો આને પહેલાં તેના મૂળ સ્વરૂપમાં આપણે લખીશું તો ચાર એક્સનો વર્ગ વાયનો સ્કવેર ઓછા નાઇન ભાગ્યા ટુ એક્સ વાય વધતા ત્રણ હવે મિત્રો અહીંયા તમે જુઓ અહીંયા બંને સંખ્યા જે ઉપર અંશમાં આપી છે એક કોક સંખ્યાનો વર્ગ બને છે કઈ સંખ્યાનો તો ટુ એક્સ વાયનો વર્ગ કરીશું માઇનસ ત્રણનો આપણે વર્ગ કરીશું ભાગ્યા ટુ એક્સ વાય વધતા ત્રણ આપણને જવાબ મળશે આ રીતનું પછી આગળ શું આવશે તમે જુઓ આ એક પ્રકાર નિત્ય સમ છે કયું છે આપણે જોઈ લઈએ એ ઓછ એનો સ્ક્વેર ઓછા બીનો સ્ક્વેર એનો સ્ક્વેર ઓછા બીનો સ્ક્વેરમાં એ વત્તા બી એ ઓછા બી આપણું નિત્ય સમ છે બરાબર નિત્ય સમના આધીન આપણે કિંમત મૂકીશું તો આ એ અને આ બી થયા એનો સ્કવેર ઓછા બીનો થયો તો બંનેમાં તમારે શું કરવાનું એક વખત પ્લસ લેવાનું વત્તા ત્રણ એક વખત માઇનસ ટુ એક્સ વાય ઓછા ત્રણ છેદમાં ટુ એક્સ વાય ત્રણ તો અહીંયા જો બંને પદો સમાન દેખાય છે આપણે કટ થઈ ગયા શું થઈ ગયું બંને કટ થઈ ગયા તો આપણો અહીંયા જવાબ મળશે તો ટુ એક્ તો નંબર ચાર માં રકમ છે કે ચાર એક્સ નો સ્ક્વેર વધતા વીસ એક્સ ભાગ્યા ટુ એક્સ વધતા પાંચ એને આપણે મૂળ સ્વરૂપમાં ચાર એક્સ સ્ક્વેર સ્કવેર વીસ એક્સ વત્તા પચીસ ભાગ્યા ટુ એક્સ વત્તા પાંચ લખી દીધો હવે તમારે જે આપણે અગાઉ ભણી ગયા તે જ પ્રમાણે આમાં તમે વિચારો કોઈ કોમન નીકળે છે ના પણ એક વસ્તુ અહીંયા મને દેખાય છે કે પ્રથમ અને અંતિમ પદના કોઈ સંખ્યાના વર્ગ બને છે તો ચાર એક્સ એ તમારો ટુ એક્સનો વર્ગ કહેવાશે વત્તા મધ્યમ પદ આપણે લખતા નથી નિત્યસમ કયું છે આપણે ચાલો નિત્યસમ પહેલાં જોઈ લઈએ તો કે નિત્યશ્રમ આપણું કયું હતું એ વધતા બીનો સ્ક્વેર કારણ કે વધતા કાર કેમ આપણે લીધું બધા પદો આપણને સરવાળામાં છે તો એનો સ્કવેર વધતા ટુ એ બી આપણા બી સ્ક્વેર છે બરાબર નિત્યશ્રમના આધારે આપણે જોઈ લઈએ તો મધ્યપદ જે ટુ એ છે પછી આપણે લખીએ બીનો સ્ક્વેર તમારા બનશે પાંચનો વર્ગ તો ટુ કોશમાં એ તમારા ટુ એક્સ છે બી તમારા પાંચ બનશે એ ટુ એ અને આપણા બી પણ આવી ગયા એટલે પાંચ દુ દસ દસ દુ વીસ મધ્યમ પદ બની ગયું ભાગ્યા ટુ એક્સ વધતા પાંચ આપણો છેદમાં છે એ વસ્તુ આપણે અહીંયા લખીશું હવે આગળ જે આપણું નિત્યસમ જેવું સ્વરૂપ બન્યું એને આપણે આ મૂળ સ્વરૂપે દર્શાવવાનું છે એટલે એ વધતા બી તો એ તમારા પ્રથમ પદ હતું ટુ એક્સ ટુ એક્સ વત્તા પાંચ એનો સ્ક્વેર ભાગ્યા ટુ એક્સ વધતા પાંચ તો મિત્રો આ તમારો જવાબ છે નહીં તો આ ઉપરનું જે તમારું અંશવાળું પદ છે એ શું કહેવા માંગે છે સમજી લો કે કોઈ સંખ્યાનો વર્ગ આપ્યો એ સંખ્યા આપણે ડબલવાર લખી શકીએ તો અહીંયા આપણે એ રીતે લખીશું ટુ એક્સ વત્તા પાંચ બીજા કોશમાં ટુ એક્સ વત્તા પાંચ છેદમાં ટુએક્સ વત્તા પાંચ બંને નીકળી ગયા તો આપણો અહીંયા આન્સર મળશે ટુ એક્સ વત્તા પાંચ આ આપણે બંને કઈ રીતે લખ્યા કોઈ સંખ્યા માની લો હું અહીંયા એક્ઝામ્પલ સમજાવું કે પાંચનો વર્ગ હોય તો એનો જવાબ પચીસ મળે છે તો પાંચના વર્ગમાં પાંચ ગુણ્યા પાંચ લખી શકીએ તો પણ પચીસ મળે છે આપણે એ વસ્તુ અહીંયા કરી જે એ વત્તા બીના સ્ક્વેરનો જે જવાબ મળે તો એટલે બંને પદને આપણે અલગ અલગ રીતે લખીએ એટલે આપણને આન્સર ટુ એક્સ વત્તા પાંચ મળશે તો હવે આગળ વાત કરીએ દાખલો તો નંબર પાંચમાં આપણી રકમ જોઈ લઈએ કે એક્સનો સ્ક્વેર વધતા ટુ એક્સ ઓછા ત્રણ ભાગ્યા એક્સ ઓછા એક આ આપણી રકમ છે તો રકમ આપણે પહેલા એનું મૂળ સ્વરૂપ લખી દઈશું એનું પહેલા આપણે મૂળ સ્વરૂપ લખીશું તો કઈ રીતે આવશે પ્રથમ વસ્તુ ત્રણ ભાગ્યા એક્સ ઓછા એક લખીશું હવે તમે વિચારો કોઈ કોમન નીકળ્યા નથી કશું નીકળતું નથી પણ હા એક વસ્તુ આપણને ખબર છે કોઈ સંખ્યા પ્રથમ અને અંતિમ પદનો વર્ગ નીકળે ના તો એને આપણે મધ્યમ પદ સ્વરૂપે ફીવીશું એટલે કે પ્રથમ પદ અને અંતિમ પદનો વર્ગ કર ત્રણ એકા ત્રણના પછી તમે એવી રીતે સેટ કરો તો અહીંયા હું સેટ કરીશ એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ ઓછા એક્સ ઓછા ત્રણ ભાગે એક્સ ઓછા એક બંને પદમાં આપણે કોમન કાઢી દઈશું અહીંયા તો એક્સ કૌશમાં એક્સ વત્તા ત્રણ વધશે માઇનસ એક કાઢી દઈએ તો એક્સ વત્તા ત્રણ વધશે છેદમાં એક્સ ઓછા એક હવે આગળ જોઈ લઈએ તો જે બંને કૌશ બનાવી દઈશું જવાબમાં એક્સ ઓછા એક પ્રથમ જવાબ મળશે એક્સ વત્તા ત્રણ બીજો કૌશ મળશે અને એક્સ ઓછા એક તો એક્સ ઓછા એક એક્સ ઓછા એક નીકળી ગયા તો આપણો જવાબ મળ્યો એક્સ વત્તા ત્રણ તો આપણને આન્સર શું મળશે એક્સ વત્તા ત્રણ તો તમારો દાખલો આ પાંચ અહીંયા પૂરો થાય છે દાખલા નંબર છ જોઈ લઈએ હવે તો નંબર છ દાખલો જોઈએ તો કે રકમ એની પહેલાં કે એક્સનો સ્ક્વેર ઓછા સેવન એક્સ વધતા બાર ભાગે એક્સ ઓછા પહેલાં આપણે તેના મૂળ સ્વરૂપમાં દર્શાવીશું તો એક્સનો સ્ક્વેર ઓછા સેવન એક્સ વધતા બાર ભાગે એક્સ ઓછા હવે પ્રથમ અંશમાં તમે જુઓ કોઈ સંખ્યા અંતિમ અને પ્રથમ પદમાં એટલે કે અંતિમ પદ અને પ્રથમ પદમાં કોઈ વર્ગ નીકળતો નથી તો આપણે મધ્યમ પદ તરીકે જોઈશું બાર એકા બારા બાર અને એકનો ગુણાકાર અને બારના તમે અવયવ પાડો ચાર તરીકે બાર પડશે તો એક્સ નો વર્ગ ઓછા બંને પદમાંથી કોમન કાઢીશું આપણે ઓછા ચાર ઓછા ત્રણ એક્સ ઓછા ચાર છેદમાં એક્સ ત્રણ બંને કોંશ બનાવીશું એક આ પદ અને એક આ પદનો બનશે એક્સ ઓછા નો બીજામાં એક્સ ઓછા ચેર જે બંને કૌશ એમાંથી એક લઈશું છેદમાં આપણને મળશે એક્સ ઓછા ત્રણ એમને બંને ઉડી ગયા આપણને જવાબ એક્સ ઓછા મળશે કેટલો મળશે તો અહીંયા દાખલ નંબર છ તમારો પૂરો થાય છે દાખલા નંબર સાત હવે જોઈએ નંબર સાતની રકમ આપણને કે ચાર વાય જેડ કૌશમાં જેડ વધતા સિક્સ ઓછા સોળ ભાગ્યા ટુ વાય કૌશમાં જેડ અને પહેલાં આપણે મૂળ સ્વરૂપમાં દર્શાવીશું ચર વાય ઝેડ કોશમાં ઝેડનો સ્ક્વેર વત્તા છ ઝેડ ઓછા સોળ ભાગ્યા ટુ વાય કોશમાં ઝેડ વત્તા એટ હવે મિત્રો આ દાખલામાં એવું સમજવાનું છે કે તમારું અહીંયા તમે સમજશો કે સર અહીંયા અંતિમ પદ અને મધ્યમ પદ કોઈ સંખ્યાનો વર્ગ નીકળે છે પણ તમે જે મધ્યમ પદ જોડે સરખાવો અંતિમ પદ તમારું અહીંયા સાઈડમાં આપણે સમજી લઈએ એક છે ગુણ્યા આ તમારું અંતિમ પદ પ્રથમ પદ એક છે અંતિમ પદ સોળ છે એ ચારનો વર્ગ નીકળે છે એકનો ચાર એકા ચાર ચાર દુ અને મધ્યમ પદ જોડે એ વત્તા બીના રીતે સેટ થતું નથી તમે વિચારો તો આને આપણે અંતિમ પદ અને મધ્યમ પદ રીતે સેટ કરીશું તો ચાર વાય જેડ કૌશમાં જેડનો સ્ક્વેર સોળના અવયવ આઠ દુ સોળ મળશે તો વત્તા આઠ જેડ ઓછા ટુ ઝેડ ઓછા સોળ ભાગ્યા ટુ વાય કૌશમાં ઝેડ વત્તા એટ મળશે આ એક દાખલો એવો છે એ તમારા એ વત્તા બિનાશ કઈ રીતે મળતું નથી હા એના અવયવ પડે છે પ્રથમ અને અંતિમ પદના અવયવ પડ્યા પછી પણ મળતું નથી બરાબર તો જેડ વાય ઝેડ કૌશમાં જે બંને પદમાંથી આપણે કોમન કાઢીશું ઝેડ કૌંસમાં જેડ વત્તા એટ મળશે માઇનસ ટુ આપણે એના અવય પાડી દઈએ મોટા કંશમાં જેડ ઓછા આપણને ટુ મળશે બીજા કંશમાં જેડ વત્તા એટ મળશે ટુ વાય

બાર એક્સ વાય કોવ એક્સનો વર્ગ ઓછા સોળ વાયનો સ્ક્વેર ભાગ્યા ચાર એક્સ વાય કૌશમાં ત્રણ એક્સ વત્તા ચાર વાય હવે મિત્રો તો આપ પગ તમે વિચારો એ તમારું નિત્ય આ રીતનું બને છે સ્કવેર ઓછા બી સ્ક્વેર પ્રમાણે એને પહેલાં આપણે અવયવ સ્વરૂપે લખીશું તો જે બાર એક્સ વાય છે આપણે ચાર ના અવયવ પડે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા વાય કંશમાં નવ એ કઈ સંખ્યાનો વર્ગ છે ત્રણ એક્સનો વર્ગ છે ઓછા સોળે ચાર વાયનો વર્ગ છે ભાગ્યા ચાર એક્સ વાય કંશમાં ત્રણ એક્સ વત્તા ચાર વાય તો એ ઓછા બીનો સ્કવેર મળી એનું તે આપણને ખબર જ છે એ વધતા બી લખીશું અને બીજા કંશમાં એ ઓછા બી લખીશું તો ચલો આપણે પેલા ચાર નીકળી જાય છે એક્સ વાય પણ નીકળે છે ખાલી ત્રણ વધ્યા ત્રણ એક્સ વત્તા ચાર વાય લખીશું બીજા કૌશમાં ત્રણ એક્સ ઓછા ચાર વાય લખીશું ત્રણ એક્સ વત્તા ચાર વાય તો જે અહીંયા પણ આપણે તો આપણો આન્સર મળ્યો ત્રણ કંશમાં ત્રણ એક્સ ઓછા ચાર વાય તો આપણો આન્સર કયો છે ત્રણ કંશમાં ત્રણ એક્સ ઓછા ચાર વાય તો મિત્રો અહીંયા તમારું સંપૂર્ણ સ્વાદ્યભૂત સોલ્યુશન ચેપ્ટર ચૌદનું પૂરું થઈ ગયું છે હવે જે પાછળ દાખલા પ્રવૃત્તિ આપી છે એના પણ હું તમને ગણાવી દઉં તો કોઈ વિદ્યાર્થીને દાખલામાં તકલીફ ના રહે બરોબર તો ચલો આપણે પ્રવૃત્તિ જોઈ લઈએ તો પ્રવૃત્તિમાં પ્રથમ રકમ છે કે જોઈ લઈએ એકસો એકવીસ એક્સ સ્ક્વેર સ્કવેર ઓછા વન સિક્સટી નાઇન વાયનો નો સ્કવેર આપણી આ રકમ છે આ રકમમાં તમે કોઈ સંખ્યાના વર્ગ પાડો એકસો એકવીસે કઈ સંખ્યાનો વર્ગ છે અગિયાર તો અગિયાર એક્સનો વર્ગ માઇનસ તેર વાયનો વર્ગ બરોબર આ તમારું એક વન સિક્સટી નાઇનનો આપણે એનો વર્ગ કોણ મળશે તેરનો વર્ગ તેર ગુણ્યા તેર આપણે કરીશું એ આપણને વન સિક્સટી નાઇન મળશે અહીંયા આપણું નિત્ય સમ્યું કયું એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર બરાબર એ વત્તા બી એ ઓછા બી તો અહીંયા આપણે જવાબમાં લખીશું અગિયાર એક્સ વત્તા તેર અગિયાર એક્સ ઓછા તેર બંને આપણા શું મળ્યા જવાબ મળ્યા તે જ પ્રમાણે નંબર ટુ આપણે હવે જોઈ લઈએ નંબર ટુ તો એની આપણી રકમ છે કે ચારસો એકતાલીસ નો વર્ગ ઓછા ચારસો વાયનો તો ચારસો એકતાલીસ એ કોનો વર્ગ છે પેલા આપણે એ જોઈ લઈએ તો ચારસો એકતાલીસ એકવીસ એક્સનો વર્ગ છે માઇનસ વીસ વાયનો સ્ક્વેર એ ચારસો નો વર્ગ બનશે તો અહીંયા નિત્યશ્રમના આધારે જ્યાં નિત્યશ્રમ વાપર્યું એના આધારે મૂકીશું તો પ્રથમ એકવીસ એક્સ લખીશું ને બીજા કોંશમાં એકવીસ એક્સ ઓછા તો જે આપણા બંને મળ્યા એ બંને શું છે આપણા જવાબ એકવીસ એક્સ ઓછા અને એકવીસ એક્સ હવે નંબર ત્રણ જોઈ લઈએ નંબર ત્રણ આપણો આ રહ્યો તો નંબર ત્રણની રકમ આપણે અહીંયા હું લખું છું ધ્યાનથી સમજ્યો નંબર ત્રણ વન નાઇન્ટી સિક્સ એક્સનું સ્કવેર માઇનસ એક તો વન નાઇન્ટી સિક્સ એ કોનું વર્ગમૂળ છે પહેલાં આપણે એ જોઈ લઈએ તો વન નાઇન્ટી સિક્સ એ આપણું ચૌદનું વર્ગમૂળ છે કોનું છે ચૌદ તમે ચૌદ ગુણ્યા ચૌદ કરશો તો અહીંયા આપણ ચૌદ એક્સનો વર્ગ માઇનસ એકનો વર્ગ આપણે કરીશું નિત્યશ એ જ વાપરીશું તો પ્રથમ કોંશમાં આપણે પ્લસ લઈશું ચૌદ ચૌદ એક્સ વધતા એક બીજા કોંશમાં ચૌદ એક્સ ઓછા એક તો આ આપણો શું મળ્યો આન્સર મળ્યો બરાબર તે જ પ્રમાણે નંબર ચાર જોઈ લઈએ તો નંબર ચારની અંદર રકમ આપણી એમ કે છે કે એકસો ચુમ્માલીસ એક્સનો સ્ક્વેર વધતા ત્રણસો બાર એક્સ વાય વત્તા વન સિક્સટી નાઇન વાયનો સ્ક્વેર છે બરાબર તો ચલો આપણે એ હવે ગણીશું તો એ આપણું નિત્ય સમ કયું આવશે પહેલાં એ જોઈ લઈએ એ વધતા બીના સ્ક્વેરનું આવશે કારણ કે પ્રથમ અને અંતિમ પદમાં કોઈ સંખ્યાનો વર્ગ નીકળે છે નીકળ્યા પછી બે વડે ગુણો તમે ત્યારે આપણને મધ્યમ પદ મળે છે એટલે કે એનો સ્ક્વેર વધતા ટુ એ બી બીનો સ્ક્વેર તો આપણે અહીંયા મૂકીશું બાર એક્સનો વર્ગ વધતા ટુ મધ્ય બાકી રાખીએ વધતા વન સિક્સટી નાઇન આપણું તેર વાયનો નીકળશે તો એ આપણા કયા હતા બાર એક્સ બી આપણા તેર વાય તો આ તમે બાર ગુણા તેર કરો બાર ગુણા તેર અને તેર જે આપણને જવાબ મળે એને બે વડે ગુણીશું તો આપણને જવાબ મળશે ત્રણસો એક્સ હોય પછી એ વત્તા બી સ્ક્ એ વત્તા બીના ના સ્વરૂપે દર્શાવવાનું છે તો બારેક્સ વાય એનો વર્ગ આપણે જવાબ લખીશું બરાબર હવે નંબર પાંચ જોઈ લઈએ આપણે છેલ્લો દાખલો પ્રવૃત્તિનો એટલે આપણું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ સોલ્યુશન પૂરું થઈ જશે તો અહીંયા નંબર પાંચ આપણે કરીશું તો નંબર પાંચ તો નંબર પાંચની આપણને રકમ છે કે એક્સનો સ્ક્વેર ઓછા એક્સ ઓછા એકસો બત્રીસ તો એ મિત્રો મધ્યમ પદ રીતે આપણે કરીશું તો એકસો બત્રીસ એના તમે અવયવ પાડો બાર ગુણ્યા અગિયાર મળશે તો અહીંયા હું સેટ કરીશ એક્સનો વર્ગ માઇનસ બાર એક્સ વત્તા અગિયાર એક્સ ઓછા એકસો બત્રીસ બંને પદમાંથી આપણે કોમન કાઢીશું બંને પદમાંથી કોમન કાઢીશું તો એક્સ કોણસો એક્સ ઓછા બાર વધતા અગિયાર એક્સ ઓછા બાર પહેલાં આ અને આનો કૌંસ બનાવીશું એક્સ વધતા અગિયાર મળશે અને બંને કૌંસમાંથી એક કૌંસ લઈશું એક્સ ઓછા બાર મળશે તો આ જે તમને મળ્યો તમારો જવાબ છે તો મિત્રો અહીંયા તમારું પ્રવૃત્તિ સાથે ચેપ્ટર ચૌદનું સોલ્યુશન કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે તો જે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ ના આવ્યો હોય તો એ કોમેન્ટ બોક્સમાં જણાવશે તો હું એને અલગ વિડીયો બનાવીને મોકલી આપીશ અને મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બે લાયકનને પણ પ્રેસ કરી દેજો તે તમારા સુધી અમે દરેક પ્રકારની નવી નવી અપડેટ મોકલતા રહીએ થેન્ક યુ